हाय फ्रेंड्स, हूँ सुमित पटेल। आजे आपणे ग्रेड फाइव नी अंदर मैथ्स नी अंदर आपणुं चैप्टर वन राष्ट्रीय फल केरी में थोड़ू आगळ जोईशुं। तो एनी अंदर जोईए तो केरी ना उत्पादन नी वात आपणे गुजरात सुधीनी करी हती। हवे आगळ तो भारतनी अंदर केरीनुं उत्पादन दर वर्षे जोईए 1,60,00,000 टन जेटलुं केरीओनुं उत्पादन थाय छे। हवे टन એ તમારા માટે નવો શબ્દ છે કે ટન પણ એક એકમ જ છે, જેમ આપણે કિલોગ્રામમાં વજન, ગ્રામમાં વજન કરીએ એ પ્રમાણે ટનનું પણ વજન હોય છે। જ્યારે બહુ વધારે પ્રમાણ વધારે વજન કરવાનું હોય ત્યારે ટનમાં વજન થતું હોય છે। હવે એક ટન એટલે કેટલું? તો એક ટન એટલે 1,000 કિલોગ્રામ। 1,000 કિલોગ્રામ એટલે તમે આ જે મેં રકમ કીધી 1,60,00,000 એની પાછળ 3 શૂન્ય લગાવો અને એટલા કિલોગ્રામ જેટલું કેરીનું ઉત્પાદન ભારત કરે છે। ભારતની અંદર પણ કયું રાજ્ય છે કે જે કેરીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં કરે છે? તો ભારતની અંદર પણ કેરીનું વધુ પ્રમાણમાં ઉત્પાદન ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે। ત્યારબાદ સૌથી મોટી કેરી, કેરી પણ તમે જોઈ હશે અલગ અલગ જાતની હોય છે। જેમ કે તમે ઘરે અથાણું બનાવવા કેરી લાવો છો તો એ કેરી કેવી હોય છે? તો મોટી હોય છે। હવે સૌથી મોટી કેરી ફિલિપાઇન્સ દેશની અંદર રજૂ કરવામાં આવી હતી, જેનું વજન 3,435 કિલોગ્રામ જેટલું હતું। હવે ત્યાર પછી આગળ જોઈએ તો મેં આગળના લેક્ચરમાં પણ તમને એવું કહ્યું હતું કે કેરીના જુદા જુદા ભાતચિત્રો તમે બનાવી શકો છો। તો એના માટે કેરીના આપણા જે રેગ્યુલર આપણા આકારો છે, જેમ કે ગોળ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, એની અંદર તમે કેરીના જુદા જુદા આકારો બનાવી શકો છો। કેરીની જુદી જુદી ડિઝાઇન્સ બનાવી શકો છો, આવી અલગ કાર્ડબોર્ડની અંદર પેટર્ન બનાવી રંગ પૂરો અને તમે તૈયાર કરી શકો છો। આ કેરીની અલગ અલગ ડિઝાઇનની વાત થઈ। ત્યાર પછી આગળ જોઈએ તો જ્યારે તમે બજારની અંદર કેરી લેવા જાઓ છો ત્યારે મૂંઝાવાનું નહીં, કેમ કે બધી અલગ અલગ જાતની કેરીઓ હોય છે। આપણને જે કેરી ભાવે તે જ કેરી આપણે લઈશું। જેમ કે કેરી અલગ અલગ જાતની કેવી હોય છે? તો બદામ, કેસર, તોતાપુરી, દશેરી, રત્નાગીરી આમ, પછી આપણી લંગડો કેરી હોય છે, હાપુસ હોય છે, આ અલગ અલગ ટાઈપની કેરીઓ હોય છે, બરાબર। ત્યાર પછી આગળ આંબાવાડી અને તેના ખેડૂતની વાત કરીશું। તો આંબાવાડી અને તેનો ખેડૂત, તો એની અંદર આંબાવાડીની અંદર આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી છે કે 100થી વધુ અથવા તો 200 જેટલા આંબા હોય છે। આંબાની અંદર તમે આંબા તમારામાંથી કેટલાક સ્ટુડન્ટ્સે આંબા જોયા પણ હશે એવું હું માનું છું। હવે જે સ્ટુડન્ટ્સે આંબા જોયા છે એમણે આંબા કેવા હોય છે? તો આંબાના વૃક્ષ, આંબાના ઝાડ એ ખૂબ ઊંચા ઘટાદાર હોય છે અને કેવા હોય છે? તો મજબૂત હોય છે, બરાબર। હવે ત્યાર પછી આગળ જોઈએ તો જ્યારે આંબાવાડીની અંદર ખેડૂત કેરીઓ પકવતો હોય છે ત્યારે સવારે વહેલા જઈને કામ શરૂ કરી દે છે। સવારે અંધારાની અંદર 5 વાગે જઈ અને તેનું પોતાનું કામ શરૂ કરે છે। પવન બહુ ફૂંકાતો હોય, કેમ કે આ મહિના જે હોય છે એ પવન ફૂંકાવાના અને વરસાદ આવવાના સમયના હોય છે, એટલે પવન ફૂંકાતો હોય એ સમયે કેરીઓ નીચે અમુક પડી જતી હોય છે, એટલે એ કેરીઓ વીણીને પછી તેના બોક્સો બનાવે છે અને પછી ટ્રાન્સપોર્ટેશન દ્વારા તે માર્કેટ યાર્ડની અંદર લઈ જાય છે। શરૂઆતની વાત કરીએ તો આગળના જૂના જમાનાની અંદર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એટલી એટલા વ્હીકલોની હતી નહીં, એટલે બળદગાડાનો ઉપયોગ કરતા હતા। હવે જે બળદગાડાનો ઉપયોગ કરતા હતા તો બળદગાડો શું છે કે કલાકના કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન માટે વધુ સમય લે છે। તો એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ। એની અંદર આપણને કહ્યું છે કે બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે, તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો આ સેમ દાખલો છે, આગળ પણ કર્યો હતો। હવે આની અંદર તમે શું કરશો તો તમને 3 રાશિ આપેલી છે, કલાક, અંતરની, 2 કિલોમીટર, બરાબર। તો જવાબ શોધવા માટે 4 કિમી બરાબર 1 કલાક, તો 10 કિમી બરાબર કેટલા કલાક? તો આપણે પહેલાં પદ મૂકીશું એનો જવાબ લખવા માટે। આન્સર 4 કિમી બરાબર 1 કલાક માટે 10 કિમી બરાબર કેટલા કલાક થશે? તો અહીંયા આગળ જેમ આપણે ગુણાકાર કરતા હતા
एम अहीं शू आवशे तो भागाकार आवशे। केवी रीते आवे छे ए जोईए तो दस गुण्या एक थशे अहीं दस गुण्या एक अने आ चार छे क्या जशे तो छेदमां बराबर। हवे दस गुण्या एक तो दस एका दस भाग्या चार ओके दस भाग्या चार करवानुं छे तो आपणे भागाकार करी अने जोई लईए तो दस भाग्या चार तो चार द चारना कड़ियामां दस सुधी पहोंचवा माटे चार गुण्या बे करिए तो आपणने आठ मळे छे। बादबाकी करिए हवे अहींया लेवो पड़े दसको तो दसमांथी आठ जशे तो बे वधशे अहींया शून्य आवशे एटले शून्य बे वध्या। हवे आगळ चार संख्या मोटी छे जवाब लावा शून्य मूकीशुं अहींया तो अहींया आवशे पॉइंट बराबर। तो चारना घड़ियामां वीस सुधी पहोंचीशुं केवी रीते तो चार पंचा वीस माइनस करिए तो शून्य शून्य एटले ऊपर जे जवाब मळ्यो केटलो मळ्यो छे तो बे पॉइंट पांच बे पॉइंट पांच एटले के बे कलाक छे अने एक कलाकनो अर्धो भाग छे एवुं समजवुं पड़े એટલે આપણે જવાબ કલાકમાં શોધવાનો છે તો બે કલાક આખા અને એક અડધો કલાક તો ત્રીસ મિનિટ એટલે બે કલાક અને ત્રીસ મિનિટ એનો જવાબ થશે બે કલાક અને ત્રીસ મિનિટ બરાબર। તો આટલો સમય બળદગાડામાં કેટલા કિલોમીટર અંતર કાપવા માટે થાય છે તો દસ કિલોમીટર અંતર કાપવા માટે થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો જેમ જેમ સમય આગળ વધતો ગયો ટેકનોલોજી વધતી ગઈ એમ બળદગાડામાંથી હવે નવા સાધનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં આવતા ગયા તો બળદગાડા પછી ટ્રેક્ટરની શરૂઆત થઈ હતી। તો ટ્રેક્ટર દ્વારા આપણે જે કેરીના બોક્સ છે તેને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડીશું પરંતુ આપણે એના પહેલાં જોઈએ કે મુસાફરી કરતા પહેલાં તો મુસાફરી કરતી વખતે મુસાફરી કરતી વખતે આપણને ઘણીવાર એમ થાય છે કે સૂર્ય આપણી જોડે આવે છે બરાબર। હવે એના ઉપરથી આપણે દિશા આપણને ના ખબર હોય તો એ દિશા પણ આપણે નક્કી કરી શકીએ છીએ કઈ રીતે તો સૂર્યની દિશા ઉપરથી સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો પૂર્વ બરાબર અને આથમે છે કઈ દિશામાં તો પશ્ચિમ। તો એના સૂર્યના દિશા ઉપરથી આપણે દિશા ન જાણતા હોય તો પણ દિશા જાણી શકીએ છીએ। આગળ જોઈએ તો ટ્રાન્સપોર્ટેશનની મદદથી આપણે કેરીઓ માર્કેટ યાર્ડ સુધી પહોંચાડી હવે પહેલાં બળદગાડાથી પહોંચાડી હવે ટ્રેક્ટરથી પહોંચાડીએ છીએ। તો ટ્રેક્ટર સામાન્ય રીતે અહીંયા એક ઉદાહરણ છે તો ટ્રેક્ટર સામાન્ય રીતે એક કલાકના વીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે બરાબર। તો આ ઝડપે ટ્રેક્ટર ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે એક કલાકના વીસ કિલોમીટર છે તો ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે તો અહીંયા આન્સર લખીએ એક કલાક બરાબર કેટલા કિલોમીટર વીસ કિલોમીટર માટે કેટલા કલાક છે અહીંયા ત્રણ કલાક બરાબર કેટલા કિલોમીટર થાય તો ઇઝી છે ત્રણ અને વીસનો ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા વીસ એટલે વીસ વીસનો ઘડિયો આવડતો હોય તો જવાબ ઇઝી બની જાય તો વીસ એકા વીસ વીસ દુ ચાલીસ અને વીસ તરી સાહીઠ તો અહીંયા સાહીઠ કિલોમીટર જવાબ થશે। તો ટ્રેક્ટર ત્રણ કલાકમાં કેટલું અંતર કાપે છે તો સાહીઠ કિલોમીટર તો એનો આન્સર લખી દઈએ કે ત્રણ કલાકમાં ટ્રેક્ટર સાહીઠ કિમી અંતર કાપે છે જ્યારે બળદગાડું કેટલું અંતર કાપતું હતું તો એક કલાકમાં માત્ર ચાર કિલોમીટર જ અંતર કાપતું હતું હવે સ્પીડ વધી જેમ જેમ ટેકનોલોજી શોધાતી ગઈ એમ એમ પરિવહન પણ ઝડપી બન્યું બરાબર। હવે આગળ જોઈએ તો પંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે છે તો એક કલાકમાં વીસ કિલોમીટર છે ટ્રેક્ટરની ઝડપ કેટલી છે એક કલાકના વીસ કિલોમીટર તો પંચ્યાસી કિલોમીટર અંતર કાપવું છે તો કેટલો સમય લાગશે તો વીસ આન્સર જોઈએ આપણે વીસ કિમી અંતર કાપવા લાગતો સમય કેટલો એક કલાક માટે પંચ્યાસી કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો
तो अहीं पण आगळनी दाखला रकमनी जेम अहीं पण शुं थशे तो भागाकार तो 85 × 1/20 बराबर 85 × 1 = 85 થશે છેદમાં 20 થશે હવે આનો અહીંયા ભાગાકાર બતાવવાનો છે તો અહીંયા આપણે ભાગાકાર કરી જોઈએ 20 વડે 85 ને ભાગીએ આમ તો ઈઝી રકમ કઈ રીતે પડે છઠ્ઠા ધોરણમાં તમે આવશો તો આના છેદ ઉડાડવાના આવશે બરાબર તો છેદ હું નીચે શીખવાડું પહેલા આપણે તમારી રીત જૂની રીત પ્રમાણે ગણીએ તો 85 ભાગ્યા 20 કરવાના છે તો 20ના ગળિયામાં 85 સુધી પહોંચવા ક્યાં સુધી જવું પડશે તો 20 × 80 સુધી જવું પડશે હવે બાદબાકી કરીશું તો 5માંથી 0 કાઢીએ તો 5 વધશે અહીંયા 8માંથી 8 જાય એટલે 0 બરાબર હવે નેક્સ્ટ રકમ અહીંયા મોટી છે તો કઈ રીતે કરીશું તો 0 લગાડીશું અહીંયા તો અહીંયા પોઈન્ટ આવશે બરાબર હવે 20ના ગળિયામાં 50 સુધી પહોંચવા માટે 20 × 2 = 40 બાદબાકી કરીએ તો 5માંથી 4 કાઢીએ તો 1 હજી રકમ નાની છે તો શું કરવું પડશે 0 તો 20ના ગળિયામાં 100 સુધી પહોંચીશું 20 × 5 = 100 તો અહીંયા આપણને 0 જવાબ મળી ગયો તો જવાબ મળે છે એનો 4.25 એનો મતલબ કે 4 કલાક અને 1 કલાકનો ચોથો ભાગ 25 એટલે ચોથો ભાગ થાય 100નો ચોથો ભાગ એટલે 4 કલાક તો આખા અને કલાકનો ચોથો ભાગ એટલે 60 ભાગ્યા 4 કરો તમે તો કેટલા જવાબ આવે તો 15 એટલે જવાબ તમને મળશે 4 કલાક 15 મિનિટ આટલો સમય 85 કિલોમીટર અંતર કાપવા ટ્રેક્ટરને લાગે છે પણ ટ્રેક્ટરની ઝડપ કેટલી છે તો કલાકના 20 કિલોમીટરની ઓકે 4 કલાક 15 મિનિટ આનો જવાબ આવ્યો તો વિદ્યાર્થીઓ તમને આ દાખલાની અંદર ખ્યાલ આવી ગયો હશે આની અંદર અલગ અલગ પ્રકારની રકમ લઈને તમે ગણી શકો છો જેમ કે બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે બરાબર તો એની મદદ 4ની જગ્યાએ તમે કોઈ બીજી રકમ લઈને પણ આ દાખલો ગણી શકો છો આમાં પણ તમે સ્પીડ જે 20 છે એની જગ્યાએ 15 લઈ લો કે 25 લઈ લો એ રહીને પણ તમે ગણી શકો છો આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે થેન્ક યુ